मॉर्निंग सुप्रभातम आ कार्यक्रम निहाळी रहेल सर्वे विद्यार्थी मित्रों शिक्षकगण तेमज वालीगण ने तारीख 31/12/2020 ना सुंदर सवार ना नमस्कार गुड मॉर्निंग टू ऑल ऑफ यू अने आपणे आजे जे प्रकरण जोवानुं छे ते प्रकरण जे छे प्रकरण 9 आनुवंशिकता अने उद्विकास बरोबर विद्यार्थी मित्रों आपणे जे जोवानुं छे ते प्रकरण 9 आनुवंशिकता अने उद्विकास अने आ जे प्रकरण रजू करता कोण छे तो हूँ डॉक्टर विनोद कुमार बी पांडे अने मदद शिक्षक श्री एमएच विद्या मंदिर डगोड़ा विद्यार्थी मित्रों आप सौ जाणो छो ते अनुसार गुजरात वर्चुअल शाळानो जे प्रसारण जे छे એ આ રીતે આપણે દીક્ષા પોર્ટલ ઉપર યુટ્યુબ ઉપર ફેસબુક લાઈવ ઉપર ટીમ્સ ઉપર તેમજ જીઓ ટીવી ઉપર પણ પ્રસારિત થતું હોય છે માટે જે કહેવામાં આવે છે દરેકે દરેક વિદ્યાર્થીઓએ ગુજરાત વર્ચ્યુઅલ શાળાની અંદર જોઈન થઈને જે કહેવામાં આવે છે કે તેની અંદર શીખવતા જુદા જુદા જે મુદ્દાઓનું જે છે આપણે નિરાકરણ લાવવાનું છે એટલે તમારે બધાએ જે કહેવામાં આવે છે તમારે તો ખુદ ભાગ લેવાનો છે પરંતુ હજુ પણ ઘણા ખરા વ્યક્તિઓ જે છે ઘણા ખરા વિદ્યાર્થીઓ આ ગુજરાત વર્ચ્યુઅલ શાળાની અંદર જોડાયેલા નથી તેથી તમારે બધાએ શું કરવાનું છે કે આવા જે નથી જોડાયેલા વ્યક્તિઓ જે છે વિદ્યાર્થીઓ છે તેઓને જે છે જોઈન કરવાનું છે આ મુદ્દો તમારે ધ્યાન રાખવાનો છે કે જે વિદ્યાર્થીઓ રહી ગયેલા છે તેઓને ગુજરાત ઈ ક્લાસ સાથે જોઈન કરવાનું છે અને ગુજરાત વર્ચ્યુઅલ શાળાના જુદા જુદા વિષયો જે છે એની અંદર જ્ઞાન મેળવવાનું છે આપણે હાલ જોઈ રહેલા છીએ કે પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ બરોબર ગઈકાલે જે કહેવામાં આવે છે કે આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસની અંદર મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક હતા ગ્રેગર જ્હોન મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક હતા તેઓના જુદા જુદા પ્રયોગો જોયેલા હતા હું જોઈ રહેલો છું કે લાઈવ ચેટ ની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયેલા છે હજુ પણ તમારે દરેક મિત્રોને આજે જોઈન કરવાના છે અને જે ટાઈમસર જોઈન થઈને જે કહેવામાં આવે છે તમારે દરેકે દરેક પ્રશ્નો જે પૂછવામાં આવે તેના ઉત્તર આપવાના છે અહીં આપણે જે અત્યારે જોવાનું છે કે જુદા જુદા જે લક્ષણો જે હોય છે સજીવોની અંદર જે જુદા જુદા લક્ષણો છે તો તે એમની સંતતિની અંદર કઈ રીતે અભિવ્યક્તિ થાય છે તો તે મુદ્દો આપણે જોવાના છે કે સજીવોની અંદર જુદા જુદા લક્ષણો જોવા મળે છે અને આ લક્ષણો કઈ રીતે અભિવ્યક્ત થાય છે તો એની વાત આપણે જોવાની છે તો શું છે કોષની અંદર જે કહેવામાં આવે છે ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ આવેલો હોય છે અને આ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ એ શું કરે છે તો પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવતો હોય છે અને જે આ ડીએનએ જે હોય છે એ ડીએનએ નો શું છે કે ભાગ કે ટુકડો તે પ્રોટીનના નિર્માણ માટેની સૂચના ધરાવે છે તેને આપણે શું કહીએ છીએ જનીન તરીકે ઓળખવામાં આવે છે અને આ જે જનીન શું કરે છે તો જે તે પ્રોટીનના જે લાક્ષણિકતાઓ શું કરે છે નિયંત્રણ કરતો હોય છે હવે વાત કરીએ તો વનસ્પતિના કેટલાક જે કહેવામાં આવે છે કે વનસ્પતિના કેટલાક અંતઃસ્ત્રાવ છોડની ઊંચાઈનું નિયંત્રણ કરતા હોય છે અને આ જે અંતઃસ્ત્રાવો જે છે એ શું કરે છે તો તેઓનું પ્રમાણ જે રીતે જે જોવા મળતો હોય છે તે રીતે તેઓની ઊંચાઈ નિર્ધારિત કરતી હોય છે જો અંતઃસ્ત્રાવનું જે પ્રમાણ વધુ જોવા મળે તો તેઓની વૃદ્ધિ વધુ જોવા મળતી હોય છે અને ક્યાંક અંતઃસ્ત્રાવો જે માપસર ન જોવા મળે તો વૃદ્ધિ કુંઠિત પણ થતી જોવા મળતી હોય છે અંતઃસ્ત્રાવનું જ્યારે પણ નિર્માણ થતું હોય છે ત્યારે શું થાય છે ચોક્કસ ઉત્સેચકની જરૂર પડતી હોય છે અને આ ઉત્સેચકો શું છે તો એ પ્રોટીન કે જનીનોના નિયંત્રણમાં હોતા હોય છે આમ યાદ રાખજો કે કોઈ પણ લક્ષણો જે છે આ રીતે કોના નિયંત્રણમાં છે તો કોઈ પણ લક્ષણ આ રીતે જનીનોના નિયંત્રણમાં હોય છે એટલે પરીક્ષાની અંદર એક ગુણનો આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે કે લક્ષણો કોના નિયંત્રણ હેઠળ હોય છે તો લક્ષણો જે છે એ જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે હવે શું છે કે જો ઉત્સેચક કાર્યક્ષમ અંતઃસ્ત્રાવની માત્રા યોગ્ય હોય તો તેનું યોગ્ય પ્રમાણ જોવા મળતું હોય છે
અને જો શું થાય કે તેની કાર્યક્ષમતા ઘટે તો હમણાં જ વાત કરી કે અંતઃસ્રાવનું યોગ્ય પ્રમાણ રહેશે તો કોઈ પણ જે છોડ હોય કે પછી જે કહેવામાં આવે છે સંતતિ જે હોય બરોબર દરેકની અંદર શું થાય છે કે તેઓનું પ્રમાણ જળવાશે તો તેઓની વૃદ્ધિ સારી રીતે થશે પણ જો વધઘટ થશે તો શું થશે કે તેઓના લક્ષણની અંદર તેઓની જે પિતૃપેઢીમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિમાં શું થશે તો એના લક્ષણો બદલાશે બરોબર ઉત્સેચકોની કાર્યક્ષમતા માત્ર યોગ્ય હશે તો ઊંચા પણ થશે અને જો યોગ્ય ઓછું હશે તો શું થશે તો નીચે પણ જોવા મળશે એટલે છોડ જે છે આ રીતે વામન પણ થઈ શકે છે અને ઊંચા પણ થઈ શકે છે એટલે ગઈકાલે આપણે જોયા હતા જુદા જુદા જે લક્ષણો જે જોવા મળે છે એ આ રીતે જે કહેવામાં આવે છે કારકો વડે નિયંત્રિત થાય છે અને આ કારકો એટલે શું તો કારકોને આપણે જે જનીન તરીકે ઓળખવામાં આવે છે એટલે આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે લક્ષણો જે છે એ શું છે તો લક્ષણો જે છે આ રીતે કોના નિયંત્રણ હેઠળ છે તો જનીનો હેઠળ જે કહેવામાં આવે છે જુદા જુદા લક્ષણો જે છે એ જનીન હેઠળ નિયંત્રિતમાં હોય છે લિંગી હવે જે વાત કરીશું તે જે લિંગી પ્રજનનની ઘટના થતી હોય છે તો એ પ્રજનનમાં શું થાય છે કે ડીએનએ ના નિર્માણની અંદર બંને જે પિતૃઓ જે હોય છે એ સમાન યોગદાન આપતા હોય છે કોષની અંદર જે કહેવામાં આવે છે કે બે સેટ જોવા મળે છે એટલે યુગ્મમાં જોવા મળતા હોય છે એટલે હંમેશા જોડકાની અંદર જોવા મળતા હોય છે એક જનીન જે છે આ રીતે શું કરે છે એક ડીએનએ શૃંખલામાં હોતા નથી પરંતુ જે કહેવામાં આવે છે અલગ અલગ જે કહેવામાં આવે છે શૃંખલા રૂપે જોવા મળતા હોય છે પ્રત્યેક જે હોય છે એને આપણે શું કહીએ છીએ તો એક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવતા હોય છે એટલે પ્રત્યેક જે રંગસૂત્ર અલગ હોય તો એને આપણે એકલ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યેક રંગસૂત્રની જ્યારે જોડ હોય છે ત્યારે રંગસૂત્રો હંમેશા જ્યારે જોડમાં હોય ત્યારે શું થાય છે કે એક જે રંગસૂત્ર જે છે એકલ સૂત્ર તેઓના નર અને એક માદા અને બંને ક્યાંથી આવે છે નર અને માદા જે લક્ષણો જે છે એ પિતૃ તરફથી આ રીતે એ રંગસૂત્રની પ્રતિકૃતિ આવતી હોય છે પિતૃ એટલે જે એમની પિતૃ પેઢી જે છે અને જે કહેવામાં આવે છે માતા હોય કે પિતા તરફથી જનન કોષ જે હોય છે લિંગી કોષ અંડકોષ કે શુક્ર કોષ કહેવામાં આવે છે એઓની અંદર જે કહેવામાં આવે આ રીતે રંગસૂત્ર આવતા હોય છે બંને જનન કોષોને જ્યારે ફલનની પ્રક્રિયા સલયનની પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે યુગ્મન જ બનતા હોય છે અને યુગ્મન જ માં શું થાય છે કે આ રંગસૂત્રો જે છે એની સંખ્યા સામાન્ય થતી હોય છે અને રંગસૂત્રોની સંખ્યા હંમેશા જે કહેવામાં આવે છે તેઓના પિતૃ પેઢી જેટલી જોવા મળે છે એટલે આ વસ્તુ યાદ રાખવાની છે કે રંગસૂત્રોની સંખ્યા જે છે એ હંમેશા તેઓના પિતૃ પેઢીની અંદર જેટલા રંગસૂત્રો હતા તેટલા જ રંગસૂત્રો જે છે એ ક્યાં જોવા મળે છે તો સંતતિની અંદર જોવા મળતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો યાદ રાખજો કે જે રંગસૂત્રોની સંખ્યા જે છે કેટલી છે કે પિતૃ પેઢીમાં જેટલા રંગસૂત્રો જોવા મળ્યા હતા એટલા જ રંગસૂત્રો જે છે શું થશે તો સંતતિમાં જોવા મળશે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ રહેલો છું કે દરેકે દરેક વિદ્યાર્થીઓ બધા જોઈન થઈ ગયેલા છે ખાસી સંખ્યાની અંદર જોઈન થઈ ગયેલા છે તો મારે જે કહેવામાં આવે છે તમને એક પ્રશ્ન છે કે ડીએનએ નું પૂરું નામ જણાવો બરોબર ડીએનએ એટલે શું તેનું પૂર્ણ નામ જણાવો અહીં તમને બધાને જણાવવાનું કે તમે જ્યારે પણ લાઈવ ચેક કરો છો ત્યારે તમે તમારી શાળાનું નામ યુડાયસ કોડ અને તમારો પ્રશ્ન રજૂ કરવાનો છે જ્યારે પણ તમે આ રીતે શું કરો કે કોઈ પણ આન્સર જવાબ આપતા હો છો તે સમયે પણ જે કહેવામાં આવે કે તમારે આ રીતે બધી જે સૂચનાનું પાલન કરવાનું છે ડીએનએ એટલે શું તેનું પૂર્ણ નામ તમારે જણાવવાનું છે એટલે પછી આપણે આગળ જઈએ
જોઈ રહ્યો છું કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે એના જે જવાબ આપી રહેલા છે બરોબર ચિંતન ભાનુશાલી તેમજ દેવ પટેલ આ વિદ્યાર્થીઓ જેના જવાબ આપી દીધા છે હેત ભટ્ટ અંકુર નાનેરા આયુષ ઉપાધ્યાય અને અંદરામ ચૌધરી પ્રદીપસિંહ પરમા ચિંતન ભાનુશાલી તરીકે ઓળખવામાં આવે છે અને લક્ષણો જે છે એ આ રીતે એના માટે જવાબદાર જોવા મળતો હોય છે. હવે યાદ રાખજો કે જે લિંગી પ્રજનનની ઘટના થતી હોય છે તો શું થાય છે કે એક લિંગી સજીવ હોય તો તે કાં તો નર હોય છે કાં તો માદા હોય છે બરોબર. અહીં જે વાત કરવાની છે તે આપણે લિંગ નિશ્ચયનની વાત કરવાની છે કે આવનારી જે સંતતિ જે છે પિતૃ પેઢીમાંથી જે સંતતિ ઉત્પન્ન થશે તે નર થશે કે માદા બરોબર. આવનારી સંતતિ જે છે નર થશે કે માદા તે નક્કી કરવાની રીતને આપણે શું કહીએ છીએ લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે આ લિંગ નિશ્ચયની ઘટના થતી હોય છે ત્યારે તેની અંદર ભાગ લેતા જે સજીવો હોય તો તે આ કાં તો નર હોય છે કાં તો માદા હોય છે અને જે આ જે જીવો છે તેઓની જે લિંગ નક્કી કરવાની વાત છે તે નર છે કે માદા નક્કી કરવાની જે વિધિ જે છે મેથડ છે પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે બરોબર. ફલનની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મજમાંથી વિકસતો સજીવ નર બનશે કે માદા તે બાબત નક્કી કરવાની જે ઘટના છે તેને આપણે શું કહીએ છીએ લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષાની જે વાત કરીએ તો બરોબર પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાની અંદર એક ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે કે લિંગ નિશ્ચયન એટલે શું તેની વ્યાખ્યા જણાવો. તો આ રીતે ફલનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો યુગ્મનર એ નર થશે કે માદા તે નક્કી કરવાની જે ઘટના છે તેને આપણે લિંગ નિશ્ચયન તરીકે ઓળખવામાં આવે છે બરોબર. હવે જે વાત કરીશું તો કે ભિન્ન ભિન્ન જાતિઓ જે છે એટલે આપણે જોયું છે કે પૃથ્વી ઉપર અસંખ્ય જીવો રહેતા હોય છે. આ અસંખ્ય જીવો શું છે તો એની અંદર અસંખ્ય વિવિધતા જોવા મળતી હોય છે એટલે આ જે જુદા જુદા સજીવો જે છે તેઓની અંદર લિંગ નિશ્ચયન માટેની જે કહેવામાં આવે છે અલગ અલગ રીત અને આધાર જોવા મળે છે. અહીં વાત કરીશું આપણે સરીસૃપ પ્રાણીઓની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો મારે તમને પ્રશ્ન છે કારણ કે તમે ધોરણ 9 ની અંદર ખૂબ સરસ ભણીને અહીં આગળ આવેલા છો ધોરણ 10 ની અંદર તો તમારે મને ખાલી ઉદાહરણ આપવાના છે કે સરીસૃપ સજીવો જે છે એ સરીસૃપ સજીવોના ભિન્ન ભિન્ન ઉદાહરણો તમારે મને જણાવવાના છે બરોબર. એટલે તમારે જે કહેવામાં આવે કે આ રીતે ભિન્ન ભિન્ન સરીસૃપ સમુદાય જે છે એના સરીસૃપ વર્ગ જે છે એના ઉદાહરણ તમારે જણાવવાના છે એટલે તમે ફટ દઈને જવાબ આપો એટલે આપણે આગળ જઈશું કે સરીસૃપ સજીવો આને ઓળખવામાં આવે છે બરોબર. એટલે સરીસૃપ સજીવોના ઉદાહરણ જે છે તમારે જણાવવાના છે બરોબર. એટલે અહીં જો મિનિસ કવિતાએ જણાવી દીધું તર્ક જવાબ આપ્યો થડાણી નીતેશે પણ જવાબ આપેલો છે ભૂમિ ગોહિલ મનીષ કવતિયા અને ઘણા ખરા બધા જે વિદ્યાર્થી મિત્રો અને જે દર્શક જે છે બધા જવાબ આપી રહેલા છે બરોબર. સરીસૃપ એટલે પેટે સરકીને ચાલતા જે પ્રાણીઓ જે છે તેઓ પ્રાણીઓની અંદર શું થાય છે કે વાતાવરણ જે છે એનું એટમોસ્ફિયર કે વાતાવરણ કેવું છે વાતાવરણ ઉષ્મ છે શીત છે આ વાતાવરણ જે છે તેઓના લિંગ નિશ્ચયન ઉપર આધાર રાખે છે. યાદ રાખજો કે સરીસૃપ વર્ગ જે છે કેવો છે અંડપ્રસરવી છે. અંડપ્રસરવી એટલે ઈંડા દ્વારા બચ્ચાને આપતા જે કહેવામાં આવે છે પ્રાણીઓ છે એટલે ઈંડું જ્યારે તે મૂકતા હોય છે ત્યારે ટેમ્પરેચર કેવું છે બરોબર તાપમાન કેવું છે તેના આધારે
તેની સંતતિ જે છે નક્કી થતી હોય છે એટલે આ સંતતિ જે નક્કી કરવાની વાત આવે છે તેની અંદર શું થાય છે કે તાપમાન જે છે વાતાવરણનું કેટલું ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર એના પર નિર્ણાયક અસર જે કહેવામાં આવે છે એ કરતો હોય છે એટલે જો વધુ તાપમાન હોય તો શું અસર થાય અને ઓછું તાપમાન હોય તો શું અસર થાય એની વાત આપણે જોવાની છે જેમ કે કાચબો આપણે બધાએ જોયેલો છે કાચબો એટલે કશ્યપ અને કાચબો એ કેવું છે તો 30 અંશ સેલ્સિયસ કરતા ઊંચું તાપમાન થાય તો જે કહેવામાં આવે છે માદા તરીકે વિકાસ પામે છે એટલે કાચબાના ઈંડા જે હોય છે એ આ રીતે 30 અંશ સેલ્સિયસ કરતા ઊંચું તાપમાન થાય તો માદા તરીકે વિકાસ થતો હોય છે એટલે ઉનાળા દરમિયાન જે આ રીતે જે આ કાચબા જે હોય છે એ કાચબા ટેમ્પરેચર ઉનાળામાં ઊંચું હોય તો તે દરમિયાન જેટલા પણ કાચબા હોય છે તે મોટા ભાગે કેવા હોય છે માદા તરીકે વિકાસ પામતા હોય છે તેવી જ રીતે જે વાત કરીએ તો મગર જે છે એ મગર કેવો છે તો મગરના ઈંડાની અંદર જે કહેવામાં આવે છે ઊંચું તાપમાન નરનો વિકાસ કરે છે અને નીચું તાપમાન માદાનો વિકાસ કરતા હોય છે એટલે કે આ રીતે જે જુદા જુદા સજીવો જે છે તેઓની અંદર તાપમાન જે છે એ આ રીતે અસર કરતા હોય છે બરોબર આવી જ ઘટના જે છે કે ઘણી વખત શું થાય છે કે લિંગ નિશ્ચયની જે ઘટના છે ઘણા ખરા સજીવોમાં શું થાય છે આનુવંશિક હોતું નથી અહીં જે વાત લખેલી છે કેટલાક પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચય જે છે એ કેવું છે જનનિક કે આનુવંશિક નથી એટલે બતાવ્યું છે કે આ જે સજીવ જે છે એ કયું છે સ્નેહ અથવા તો જે કહેવામાં આવે છે અને આપણે ગોકળ ગાય તરીકે ઓળખવામાં આવે છે ઓળખાય છે અહીં તમે જોઈ શકો છો કે તેની ફરતે જે કહેવામાં આવે છે આ કવચ જોવા મળે છે તે આ રીતે શું થાય છે કે તેઓનું લિંગ જે છે એ બદલી શકે છે એટલે તે લિંગ જે છે કેવું છે આનુવંશિક હોતું નથી એટલે આ રીતે જે તેઓનું લિંગ નક્કી કરવામાં આપણે ધ્યાન રાખવું પડતું હોય છે હવે જે વાત કરીશું કે માનવ જે છે એટલે માનવ જે છે એ હોમો સેપિયન્સ ની અંદર આવનારું સંતાન જે છે એ સંતાન જે છે એનું લિંગ નિશ્ચય નક્કી કરવાની જે પદ્ધતિ જે છે એને આપણે હવે જોવાનું છે કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચય કોના દ્વારા નિયંત્રિત છે તો લિંગ નિશ્ચય કોના દ્વારા તો જનીનો દ્વારા જે છે એ આ લિંગ નિશ્ચય નિયંત્રિત હોય છે અને તે આ રીતે આનુવંશિકતા ઉપર આધાર રાખતો હોય છે એટલે આ રીતે કે મનુષ્યની અંદર કેટલાક રંગસૂત્રો છે એની વાત કરીએ તો યાદ રાખજો કે મનુષ્યની અંદર જે કહેવામાં આવે છે આ રીતે 23 જે કહેવામાં આવે છે કે જોડ રંગસૂત્રો જોવા મળે છે અને જે કહેવામાં આવે કે છેલ્લી જે જોડ જે હોય છે 22 જોડ 23 જોડ માંથી શું થાય છે 22 જોડ એ દૈહિક રંગસૂત્રોની છે છેલ્લી જે જોડ હોય છે યાદ રાખજો એમાં એક માતૃક હોય છે અને એક જે કહેવામાં આવે છે પિતૃક જોવા મળતું હોય છે અને આ માતૃક અને પિતૃક જોડ બધા ભેગા થઈને કુલ 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે 23 જોડ એટલે 23 દૂ 46 માનવની અંદર આ રીતે 46 રંગસૂત્રો જે છે એ જોવા મળતા હોય છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પણ આ મુદ્દો છે કે માનવની અંદર કુલ કેટલા જોડ રંગસૂત્રો જોવા મળે છે તો 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે અને જે કુલ રંગસૂત્રોની વાત આવે તો 23 જોડ એટલે 23 દૂ 46 રંગસૂત્રો આ રીતે જોવા મળતા હોય છે ફક્ત જે કહેવામાં આવે છે કે લિંગી રંગસૂત્ર રંગસૂત્ર બે ટાઈપના હોય છે એક રંગસૂત્ર જે હોય છે દૈહિક રંગસૂત્રો એટલે કે અહીં તમે જોઈ શકો છો કે 22 જોડ રંગસૂત્રો બરોબર 22 જોડ રંગસૂત્રો કેવા છે તો દૈહિક રંગસૂત્રો છે જ્યારે છેલ્લું જે જોડ જે છે બરોબર 23મી જોડ છે એને આપણે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે
परीक्षा ની અંદર પૂછાય કે દૈહિક રંગસૂત્રો ની સંખ્યા કેટલી છે તો આપણે દૈહિક રંગસૂત્રો ની સંખ્યા 22 જોડ 44 છે અને જ્યારે લિંગી રંગસૂત્રો ની વાત આવે તો 23 જોડ અથવા તો કેટલા 46 રંગસૂત્રો જોવા મળતા હોય છે બરોબર મનુષ્યની અંદર જે કહેવામાં આવે છે તો આ રીતે જે 23મી જોડ જોવા મળે છે એ 23મી જોડ કેવી છે તો 23મી જોડ જે છે એ લિંગી રંગસૂત્રની છે હમણાં વાત કરી તે અનુસાર એક પિતૃક છે અને એક માતૃક છે એક પિતા તરફથી મળતી હોય છે અને બીજું જે કહેવામાં આવે છે માતા તરફથી મળતું હોય છે તમે અહીં જોઈ શકો છો કે આ રીતે જે કહેવામાં આવે કે રંગસૂત્રો હંમેશા જોડમાં હોતા હોય છે અને આ રંગસૂત્રો અહીં આપણે દર્શાવ્યું છે તે અનુસાર તમે જોઈ શકો છો કે સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્રો જોડમાં હોય છે એટલે અહીં તમે સરળતાથી જોઈ શકો છો કે અહીં જે આ ચિત્રની અંદર આ પુરુષ છે અને આ સ્ત્રી છે બરોબર સ્ત્રીની અંદર જે કહેવામાં આવે છે કે જે રંગસૂત્રો છે એ કયા છે તો એક્સ એક્સ રંગસૂત્રો જોવા મળે છે બરોબર એટલે સ્ત્રીની અંદર હંમેશા જે રંગસૂત્રો જોવા મળે છે તે આ રીતે કયા રંગસૂત્રો છે તો તે એક્સ એક્સ રંગસૂત્રો જોવા મળે છે તે જ રીતે આપણે જોઈશું પુરુષની વાત કરીશું બરોબર પુરુષ જે હોય છે તો આ જે પુરુષ જે હોય તેની અંદર શું થાય છે કે સામાન્ય એક્સ આકારનો રંગસૂત્ર તો હોય પણ સાથે સાથે જે કહેવામાં આવે છે વાય રંગસૂત્ર જોવા મળે છે અને વાય રંગસૂત્ર એક્સ અને વાય બંને ભેગા મળે એટલે જે રચના જે થતી હોય છે તે આ રીતે કઈ છે તો એક્સ વાય જે છે પુરુષની અંદર આ રીતે કયા રંગસૂત્ર જોવા મળે છે એક્સ અને વાય જોવા મળતો હોય છે અને જે પુરુષની અંદર જે આ એક્સ અને વાય જોવા મળે છે તે પૈકી જે કહેવામાં આવે છે કે નરપણા માટે બરોબર એટલે નરના જે લક્ષણો છે બરોબર પુરુષના લક્ષણો નરના જે લક્ષણો છે એ માટે જો જવાબદાર હોય તો તે વાય રંગસૂત્ર છે અને પુરુષની અંદર દર્શાવ્યું તે અનુસાર એક્સ અને વાય બંને કેવા છે તો જોડની અંદર જોવા મળતા હોય છે યાદ રાખજો કે રંગસૂત્ર હંમેશા જે કહેવામાં આવે છે આ રીતે જોડમાં જોવા મળતા હોય છે અહીં વાત કરીશું તો માનવની અંદર જે લિંગ નિશ્ચયની પ્રક્રિયા થાય છે ત્યારે બરોબર આપણે ત્યાં જે કહેવામાં આવે છે ભારત સરકારે કડક નિયંત્રણ મૂકેલું છે કે આવનારું સંતતિ જે છે લિંગ પરીક્ષણ એ કાનૂની અપરાધ છે બરોબર આ તમે જે કે નક્કી કરી શકતા નથી કે આવનારું સંતતિ નર થશે કે માદા તે કાયદેસર નથી એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે અહીં માનવની અંદર લિંગ નિશ્ચય શું છે કે આવનારું સંતતિ નર થશે કે માદા તે માટેના કેટલા ચાન્સીસ છે 50-50% ચાન્સીસ છે બરોબર એટલે આવનારું સંતતિ નર થશે કે માદા એ આ રીતે નક્કી થતું હોય છે બધા બાળકો છોકરા હોય કે છોકરી તેમના માતા પાસેથી શું કયા રંગસૂત્ર મેળવે છે તો તેઓના માતા પાસેથી એ આ રીતે બરોબર માતા પાસેથી એ એક્સ રંગસૂત્ર મેળવતા હોય છે તમે અહીં જોઈ શકો છો અહીં પુરુષ છે અને આ સ્ત્રી છે બરોબર તેઓના જનન કોષોની અંદર જે કહેવામાં આવે કે પુરુષના જનન કોષોની અંદર એક્સ અને વાય તે જ રીતે સ્ત્રીની અંદર ફક્ત એક જ રંગસૂત્ર જે કહેવામાં આવે કે એક્સ એક્સ ટાઈપ જ રંગસૂત્ર જોવા મળતા હોય છે બરોબર એટલે આ રીતે જે કહેવામાં આવે છે કે પુરુષના એક્સ રંગસૂત્ર સાથે સ્ત્રીના એક્સ રંગસૂત્ર જોડાશે તો જે સંતતિ બનશે તે કઈ સંતતિ હશે એક્સ એક્સ હશે એટલે એક્સ એક્સ એટલે જે સંતતિ હશે તે કઈ હશે માદા સંતતિ ઉત્પન્ન થશે તે જ રીતે જે કહેવામાં આવે છે કે પુરુષના વાય રંગસૂત્ર સાથે સ્ત્રીના એક્સ રંગસૂત્ર જોડાશે
તો જે સંતતિ ઉત્પન્ન થશે તે કેમ છે તો તે એક્સ વાય રંગસૂત્ર ધરાવતી હોય છે અને આ જે એક્સ વાય રંગસૂત્ર ધરાવતો જે સંતતિ જે છે એ નર હોય છે એટલે જ્યાં આ રીતે જે કહેવામાં આવે છે વાય રંગસૂત્રની હાજરી જોવા મળે તે નરપણા માટે જવાબદાર હોય છે એટલે પૌરુષત્વ માટે જે કહેવામાં આવે છે કે વાય રંગસૂત્ર આ રીતે જવાબદાર હોય છે એટલે આ રીતે તમારે માનવની અંદર લિંગ નિશ્ચયન જોવા મળતું હોય છે હવે શું કહે છે કે બાળકના લિંગ નિશ્ચયનો આધાર જે છે હંમેશા યાદ રાખો હમણાં જ આપણે જોયું કે કોના ઉપર આધાર છે પિતા ઉપર આધાર રાખતા હોય છે બરોબર એટલે આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે જો બાળકને આ રીતે જે એક્સ રંગસૂત્ર મળે તો તે છોકરી બનશે અને જો પિતા પાસેથી આ જે વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે તો શું થાય છે છોકરા બનશે આપણે ત્યાં એક પહેલા શરૂઆતની અંદર અગાઉના સમયની અંદર કે સંતતિ નર થશે કે માદા તે માટે જે કહેવામાં આવે છે કે માતાઓને જવાબદાર ઠેરવવામાં આવતી હતી બરોબર સ્ત્રીઓને જવાબદાર ઠેરવવામાં આવતા હતા પરંતુ કેવું છે કે જવાબદાર પુરુષ જ છે આવનારું સંતતિ નર થશે કે માદા તેનો જવાબદાર કોણ છે તો તે પુરુષ જ જવાબદાર છે એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે હવે અહીં જે કહેવામાં આવે છે તેની જે આ રીતે ડાયાગ્રામેટિક એ રજૂઆત કરેલી છે કે આ રીતે જો તે મધર જે છે એટલે માતા આ રીતે કયા રંગસૂત્ર ધરાવતી હોય તો અહીં તમે જોઈ શકો છો કે અહીં માતા દર્શાવેલ છે અને અહીં પિતા દર્શાવેલ છે માતાની અંદર જે કહેવામાં આવે છે કે આ રીતે એક્સ એક્સ રંગસૂત્રો જોવા મળે છે અને પિતાની અંદર જે કહેવામાં આવે આ રીતે કયા રંગસૂત્ર છે તો વાય રંગસૂત્ર છે જો આ રીતે જે કહેવામાં આવે કે માતાના એક્સ રંગસૂત્ર સાથે જે છે પિતાનો જે એક્સ રંગસૂત્ર જોઈન્ટ થશે ત્યારે શું થશે કે આવનારી સંતતિ જે છે એક્સ એક્સ રંગસૂત્ર ધરાવતી હશે અને તે આ રીતે માદા હશે બરોબર અહીં યાદ રાખજો કે અંડકોષ આ રીતે ગોળાકાર હોય છે અને જે કહેવામાં આવે છે શુક્રકોષ ટેડપોલ આકારના જોવા મળતા હોય છે તેવી જ રીતે જે કહેવામાં આવે છે માતાના એક્સ રંગસૂત્ર સાથે જે પિતાનો વાય રંગસૂત્ર જોડાશે તો સંતતિની અંદર જે કહેવામાં આવે છે નર સંતતિ ઉત્પન્ન થશે બાળક ઉત્પન્ન થશે તે આ રીતે જોવા મળે છે એટલે દરેકે દરેક વિદ્યાર્થી મિત્ર આ રીતે યાદ રાખવાનું છે પરીક્ષાની અંદર જે કહેવામાં આવે છે ત્રણ ગુણનો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે લિંગ નિશ્ચયન એટલે શું તેની ઘટના વર્ણવો બરોબર એટલે આ રીતે પરીક્ષાની અંદર પૂછાય તો આપણે સરળતાથી જવાબ આપવાનો છે અહીં ફરીથી તેની રજૂઆત દર્શાવેલી છે તમે જોઈ શકો છો કે આ રીતે શું છે કે જે લિંગી રંગસૂત્ર જે છે 22 રંગસૂત્રો જે દૈહિક રંગસૂત્ર છે એ બધા જ રંગસૂત્ર કેવા છે મોટા ભાગે એક સરખા જોવા મળતા હોય છે છેલ્લી ઘડીના સમાચારને જે આ રીતે 23મી જે જોડ રંગસૂત્ર હોય છે તે આ રીતે નરપણા કે માદાપણા માટે જવાબદાર હોય છે અને તે રંગસૂત્ર જે છે એને આપણે શું કહીએ છીએ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે બરોબર આ લિંગી રંગસૂત્ર XY અને XX હોય છે પુરુષની અંદર તે XY હોય છે અને માતાની અંદર તે કયા છે તો XX જોવા મળતા હોય છે અને તે આ રીતે જે કહેવામાં આવે છે કે XX ભેગા થાય તો છોકરી બને છે અને XY ભેગા થાય તો તે આ રીતે જે છોકરા બનતા હોય છે આપણે નર અને માદા શબ્દ પ્રયોજીશું બરોબર એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે હવે જે વાત કરવાની છે બરોબર અહીં જે વાત આવે છે કે શું થાય છે
કે અહીં જે વાત કરી તે આપણે અત્યાર સુધીના જે મુદ્દાઓની વાત કરી તે કોને લગતા હતા તો તે જે મુદ્દાઓ હતા એ આનુવંશિકતાને લગતા હતા આનુવંશિકતા એટલે શું તો પિતૃ પેઢીના લક્ષણો જે છે એ શું થાય છે સંતતિની અંદર જે કહેવામાં આવે ઉતરી આવે છે અને પિતૃ પેઢીના જે લક્ષણો છે એ શું થાય છે કે સંતતિની અંદર ઉતરી આવે તે ઘટનાને આપણે આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે હવે આ ચેપ્ટરનો બીજો અધ્યાય એટલે ઉદ્વિકાસ ઉત્ક્રાંતિ વિશેની વાત કરવાનો છે અહીં જો કે જ્યારે પણ પ્રજનન ક્રિયા થતી હોય છે ત્યારે બે ઘટના જોવા મળતી હોય છે સમાનતા અને ભિન્નતા એટલે પિતૃ પેઢીના જે લક્ષણો જે છે એ સંતતિની અંદર જે કહેવામાં આવે જોવા મળે છે તો એ સમાનતા હોય છે પરંતુ કેટલાક લક્ષણો એવા જોવા મળે છે કે શું થાય છે તો પિતૃ પેઢી કરતા જે કહેવામાં આવે છે કે થોડા અલગ લક્ષણ ધરાવતા હોય છે અને જે આ અલગ લક્ષણ ધરાવતા હોય છે તેને આપણે શું કહીએ છીએ તો ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે બરોબર આ જે ભિન્નતા છે એ ભિન્નતા કઈ રીતે ઉદ્ભવે છે તો પ્રથમ જે આવે છે કે ડીએનએ જે હોય છે ડીએનએનું જ્યારે પ્રતિકૃતિ સર્જન થતી હોય છે ત્યારે જે સજીવ સંતતિના નિર્માણની પ્રક્રિયા થતી હોય છે ત્યારે જે કહેવામાં આવે છે કેટલીક ત્રુટીઓ થતી હોય છે બરોબર એ નિર્માણની પ્રોસેસ થતી હોય તો એ નિર્માણની અંદર કેટલીક પ્રતિકૃતિની અંદર ત્રુટી થતી હોય તો અને બીજું જે કહેવામાં આવે છે કે લિંગી પ્રજનનની ઘટનાની અંદર જો આ રીતે ભિન્નતા ઉદ્ભવતી હોય છે બરોબર અહીં શું કહે છે કે લાંબા ગાળાની અંદર જે ભિન્નતા જે કહેવામાં આવે છે લાંબા ગાળાની ભિન્નતા નજીવો જે નવા સજીવો છે તેઓના નિર્માણની અંદર શું થાય છે ક્રમિક નિર્માણ પ્રેરતું હોય છે એટલે શું થાય છે જુઓ બાળક કઈ રીતે જો અહીં એક પ્રશ્ન આવેલો છે કે જે જુડવા બાળક કઈ રીતે થાય છે જુડવા બાળક એટલે જ એક વાત કહું તો માતાના જે ઘણી વખત શું થાય છે કે દર જે માસિક સ્ત્રાવ થતો હોય છે ત્યારબાદ જે કહેવામાં આવે છે દર મહિને જે અંડકોષો આ રીતે મુક્ત થતા હોય છે મોટા ભાગે જે ફક્ત એક જ અંડકોષ જોવા મળતો હોય છે પરંતુ જે શું થાય કે એકથી વધુ જે કહેવામાં આવે છે અંડકોષો મુક્ત થાય ત્યારે અને ફલનની ઘટના થાય ત્યારે જે કહેવામાં આવે છે ટ્વિસ્ટ થતા હોય છે આયુષ ઉપાધ્યાય કરી તેમજ ઘણા ખરા વિદ્યાર્થીઓ આ રીતે પ્રશ્ન પૂછી રહેલા છે કે ટ્વિસ્ટ કઈ રીતે થાય છે તો આ અંડકોષોની સંખ્યા વધે ત્યારે શું થાય છે કે સામે જે શુક્રકોષો હોય છે અસંખ્ય હોય છે બરોબર એ શુક્રકોષો અસંખ્ય હોય છે પણ સામે જે માદાના જે અંડકોષો એક હોય તો એક જ સંતાન થાય બે અંડકોષો હોય તો ટ્વિન્સ થાય ત્રણ હોય તો આ ટ્રિપ્લેટ થતા હોય છે તમે ઘણી વખત સાંભળતા હોશો કે ચાર થી પાંચ સંતાન કે વધુ સંતાન પણ જોવા મળે છે તેની અંદર આ પ્રોસેસ થાય છે કે અંડકોષોની સંખ્યા વધી જાય તો તે અનુસાર સંતતિ જે છે એ નિર્માણ પામતી હોય છે કિન્નરોની અંદર જે કહેવામાં આવે છે કે રંગસૂત્ર જે છે એ રંગ નરપણા માટે જે જવાબદાર છે તે વાય રંગસૂત્ર હોય છે માદાપણા માટે જે કહેવામાં આવે છે એક્સ રંગસૂત્ર જવાબદાર છે તેવી જ રીતે ઓ રંગસૂત્ર તેઓની અંદર જોવા મળતો હોય છે એક્સ ઓ જે જોવા મળે તો તે એ શું થાય છે કિન્નર થતા હોય છે તેઓના લક્ષણોની અંદર જે છે કાં નરના લક્ષણો પણ પૂરેપૂરા નથી જોવા મળતા અને જે કહેવામાં આવે છે માદાના પણ લક્ષણ નથી જોવા મળતા વચ્ચેના લક્ષણ ધરાવતા હોય છે કિન્નર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ જેને આપણે વંધ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ રીતે જ્યારે સંતતિ થતી હોય છે ત્યારે શું થાય છે કે ક્રમિક જે કહેવામાં આવે છે પેઢી દર પેઢી જે છે એ આ રીતે જો ભિન્નતાનું સર્જન થતી હોય છે તો શું થાય કે ભિન્નતાનું સર્જન થાય ત્યારે શું થાય છે કે આ ભિન્નતા જે છે લાંબા ગાળે શું કે આ ઉદ્વિકાસને પ્રેરે છે ઉત્ક્રાંતિને પ્રેરતી હોય છે લાખો વર્ષ સુધી જે કહેવામાં આવે સતત અને ક્રમિક ચાલનારી પ્રક્રિયાથી સજીવોની નવી જાતિનું નિર્માણ થતું હોય છે બરોબર આપણે બધા
જોઈ રહેલા છીએ કે બધા કેવા છીએ, તો ટનાટન સ્માર્ટ બધા છો, પરંતુ આજનો જે માણસ આ રીતે ઉત્પન્ન થયો છે એ માણસ ને બનવા માટે લાખો વર્ષ થયેલા છે. શરૂઆતની અંદર તમે જોઈ શકો છો અને સાંભળ્યું પણ છે કે માણસનું જે શરીર કેવું હતું અને હાલનું જે માણસ કેવું છે તેની અંદર જે બધું પરિવર્તન જોવા મળ્યું છે એ પરિવર્તન જે છે એ ઉદ્વિકાસ તરીકે થયેલું છે. અને આ ઉદ્વિકાસ કેવો છે, ક્રમિક અને સતત જોવા મળે તો જે કહેવામાં આવે કે આપણને એ ફાયદાકારક થતો હોય છે. અહીં જે લાખો વર્ષ સુધી સતત ચાલતી અને ક્રમિક પ્રક્રિયાથી નવી જાતિનું નિર્માણ થાય છે એને આપણે જે ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે યાદ રાખજો કે ઉત્ક્રાંતિની પણ વ્યાખ્યા પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે દરેકે દરેક મુદ્દાઓ આપણા માટે કેવા છે, ખૂબ જ અગત્યના છે. તમે જ્યારે પણ આ રીતે વર્ચ્યુઅલ શાળાની અંદર જોઈન થાઓ છો ત્યારે યાદ રાખવાનું છે કે તમારે પાઠ્યપુસ્તક, પેન્સિલ, રબર જે અત્યાધિક જે સાધનો જે છે એને તમારે તમારી પાસે જ રાખવાના છે, બરોબર. એટલે આ રીતે જે માનવની ઉત્પત્તિ થઈ છે એના માટે જે કહેવામાં આવે છે કે જુદી આ એક પ્રોસેસ થયેલી છે. બધા આપણે ઘણી વખત સાંભળતા પણ હોઈએ છીએ કે જ્યારે ક્લાસની અંદર ઘણા ખરા વ્યક્તિઓ શું થાય કે શાંતિથી ન બેસી શકતા હોય તો આને આપણે કહેતા હોઈએ છીએ કે આના લક્ષણો જે છે એ પૂર્વજો જેવા જોવા મળતા હોય છે. પૂર્વજો એટલે વાનર. આપણી જે બધાની ઉત્પત્તિ જે છે, મનુષ્યની ઉત્પત્તિ જે છે એ વાનરમાંથી થયેલી છે. હવે જે વાત કરીશું તો કે આ જે ઉત્ક્રાંતિની જે ઘટના થતી હોય છે, ઉદ્વિકાસની જે ઘટના થતી હોય છે તે કઈ રીતે થાય છે, તો તેની જે વાત જે છે એ આપણે જોવાની છે. એટલે આ રીતે એક ઉદાહરણ દ્વારા જે કહેવામાં આવે કે આપણે જે આ ઘટના જોવા મળતી હોય છે એનું ઉદાહરણ, એક દ્રષ્ટાંત આપણે બતાવ્યું છે. પાઠ્યપુસ્તકની અંદર પણ તેની જે કહેવામાં આવે છે સરસ સરસ વાત કરેલી છે. તો તે ઉદાહરણ જોઈએ તો કોઈ એક આ પર્વતીય વિસ્તાર હોય કે ગીચ જાડી વાળો વિસ્તાર હોય તો તે વિસ્તારની અંદર શું કહેવામાં આવે કે લાલ ભમરાઓ લીલા પર્ણ ધરાવતી એક જાડીમાં રહે છે, બરોબર. તમે બધા જે કહેવામાં આવે છો બધા વનસ્પતિ તો જોયેલી જ છે અને બધાને ખબર છે કે વનસ્પતિઓ લીલા કલરની જોવા મળતી હોય છે, એના પર્ણો કેવા છે તો ગ્રીન કલરના જોવા મળે છે. હવે શું થાય તો આ ગ્રીન કલરના પર્ણો ઉપર લાલ કલરના જે ભમરા જોવા મળે તો શું કહેવાય, તો એ આ રીતે ચોક્કસ વિસ્તારની અંદર રહેતા હોય છે. હવે શું થાય કે લિંગી પ્રજનનની ક્રિયા થતી હોય છે, સંતતિઓ વધે છે. અહીં આપણે શું જોવાનું છે કે તેઓની અંદર ઉદ્વિકાસ કઈ રીતે થાય છે એની વાત કરવાની છે. તો આ વિસ્તારની અંદર 12 ભમરા રહે છે અને આ 12 ભમરા કેવા છે તો તેઓની સંખ્યા વધારે છે અને તેઓની અંદર સંખ્યા વધતા જનનિક ભિન્નતાઓ થતી હોય છે. હવે જ્યારે શું કહે છે, જનનિક ભિન્નતાઓ થતી હોય તે સમયે પ્રાકૃતિક પસંદગી જે કહેવામાં આવે, નેચરલ સિલેક્શન કઈ રીતે થતી હોય છે તો એની વાત કરીશું. હમણાં જ વાત કરી કે લીલી વનસ્પતિ જે હોય છે એના પર્ણોનો રંગ કેવો છે, એના પર્ણોનો રંગ લીલો હોય છે, લાલ કલરના ભમરા હોય છે. તો આ શું કહેવાય, તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રાકૃતિક પસંદગી થાય છે, નેચરલી સિલેક્શન. કે અહીં જો કે અહીં લાલ લાલ રંગના ભમરા હશે તો એ લાલ કલર સીધો ઓબ્ઝર્વેશનમાં આવી જશે કે ભાઈ આ જે છે લાલ કલરના જે ભમરા સીધા જે વનસ્પતિ પર દેખાતા હોય એટલે કાગડો શું કરશે, તેનું ભક્ષણ કરી દેતો હોય છે. તમે જોઈ શકો છો કે અહીં કાગડો શું કરે છે, તો આ કાગડો અહીં જે જોવા મળતા જે લાલ રંગના જે કહેવામાં આવે ભમરાને તે ખાઈ જતો જોવા મળે છે. લાલ રંગના ભમરાને તે આ રીતે ખાઈ જતો જોવા મળે છે. એટલે શું થાય કે આ ભિન્નતાની અંદર એક જે એવો ભમરો હોય છે કે જે લીલો કલર ધરાવતો હોય છે, આ લીલા કલરમાં શું થશે કે એને સીધું દ્રષ્ટિમાન થશે ને, પર્ણનો કલર લીલો અને ભમરાનો કલર લીલો હોવાને કારણે શું થશે તો તે દ્રષ્ટિમાન થશે નહીં.
દ્રષ્ટિમાન થશે નહીં એટલે દેખાશે નહીં એટલે કાગડા દ્વારા લીલા રંગને ભમરા ખવાશે નહીં તો શું થશે કે ક્રમશઃ બીજા સ્ટેપમાં તમે જુઓ કે લીલા રંગના ભમરાની સંખ્યા જે છે એ ક્રમશઃ વધે છે જ્યારે લાલ રંગના ભમરાની સંખ્યા ક્રમશઃ ઘટતી જતી જોવા મળે છે તમે જોઈ શકો છો કે આ રીતે જે લીલા રંગના ભમરાની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે અને જે કહેવામાં આવે છે લાલ રંગના ભમરાની સંખ્યા જે કહેવામાં આવે છે તો આ રીતે ઘટતી જતી જોવા મળે છે એટલે કે અહીં જે લીલો રંગ જે કે અહીં જો ઘટતી અહીંથી આગળ પ્રોસેસ થાય હજુ ઘટે છે અને છેલ્લે શું થાય છે કે બધા જ ભમરા જે છે એ લીલા રંગના જોવા મળે છે તો આ રીતે જે કહેવામાં આવે કે ભમરાની વસ્તીની અંદર પ્રાકૃતિક પસંદગી થતી હોય છે બરોબર અહીં પ્રતીકાત્મક રીતે જે કહેવામાં આવે છે આપણે ક્રો એટલે કાગડો દર્શાવેલો છે અન્ય પક્ષી પણ આ રીતે જે એનું ભક્ષણ કરી શકતા હોય છે એટલે કે આ રીતે જે કહેવામાં આવે છે કે પ્રાકૃતિક પસંદગી થતી હોય છે હવે જે વાત કરીશું કે એના વસ્તીની અંદર ભિન્નતા કઈ રીતે આવે છે જેમ પેલી વાત કરી કે જે પ્રાકૃતિક ભિન્નતા તેમ વસ્તીની અંદર ભિન્નતા કઈ રીતે આવે છે તો અહીં જે આપણી પાસે હૃષ્ટપુષ્ટ જે કહેવામાં આવે છે ભમરા હતા તો આ ભમરાની અંદર પ્રજનન ક્રિયા દરમિયાન જે કહેવામાં આવે છે કંઈક એવો ભમરો જે છે એ આ રીતે વાદળી રંગનો બને છે બરોબર કયા રંગનો વાદળી રંગનો બને છે બરોબર આ વાદળી રંગના ભમરાની સંખ્યા તમે જુઓ છો કે જેમ જેમ પ્રજનનની ક્રિયા થાય સંતતિ વધે છે તેમ જે એની સંખ્યા વધતી હોય છે લાલ ભમરાની વધે તેવી જ રીતે જે કહેવામાં આવે છે વાદળી રંગના ભમરાની સંખ્યા વધતી જતી જોવા મળે છે અચાનક જે કહેવામાં આવે છે કે શું થાય છે કે એક હાથી જે કહેવામાં આવે છે આવા વિસ્તાર પરથી જે કહેવામાં આવે છે પસાર થતો હોય છે તે સમયે હાથીના પગ જે કહેવામાં આવે છે બહુ મોટા હોય છે તો આ જે લાલ રંગના જે વિસ્તાર ધરાવતા જે ભમરા જે છે તમે જોઈ શકો છો લાલ રંગના ભમરા વાળા વિસ્તાર ઉપર શું થાય છે તો હાથીનો પગ આવી જાય છે ફૂટ્સ ઓફ એલિમેન્ટ્સ એલિફન્ટ જે છે એ એના પર આવી જતો હોય છે એટલે શું થાય કે તે જગ્યાએ જે કહેવામાં આવે કે લાલ રંગના જે ભમરાની સંખ્યા ઘટી જાય છે અને જે કહેવામાં આવે છે વાદળી રંગના ભમરાની સંખ્યા વધતી જતી જોવા મળે છે એટલે આ વસ્તીની અંદર ભિન્નતા જે છે એ આ રીતે જોવા મળતી હોય છે હવે જો વાત કરીશું તો કે ભમરાની અંદર જે કહેવામાં આવે કે ઉપાર્જિત લક્ષણની વાત આવે છે તો જા શું થાય છે કે હમણાં જ વાત કરી કે શરૂઆતની પરિસ્થિતિ કેવી હતી શરૂઆતની પરિસ્થિતિ હૃષ્ટપુષ્ટ હતી તો ભમરો જે છે એ સખ્ત અને તાકાતવર હતો પરંતુ જે કહેવામાં આવે છે કે વિસ્તારની અંદર રોગ લાગી જાય છે તો આ રોગના લીધે શું થાય છે કે ઝાડીઓમાં પણ રોગ લાગે છે એટલે પોષણ પૂરતું ન મળવાના કારણે શું થાય છે તો એ જે ભમરાની સંખ્યા જે છે એ હૃષ્ટપુષ્ટ હતા તેના કરતા શું થાય છે ઘટી જાય છે અને જે કહેવામાં આવે છે કે તેઓના જે શરીરની અંદર આ રીતે ઘટાડો જોવા મળતો હોય છે ફક્ત તેઓના ડીએનએ ની અંદર ફેરફાર થતો હોતો નથી એટલે આ લક્ષણો કેવા છે આનુવંશિક લક્ષણ નથી એટલે કે વસ્તીની અંદર ચોક્કસ પરિસ્થિતિ હેઠળ આ રીતે ઉપાર્જિત લક્ષણો આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ વધુ જે છે એ આવતીકાલે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે હાલ આપણે સૌ કોરોના નામની મહામારીથી પીડાઈ રહેલા છીએ તો આ જે કોરોના નામની મહામારીથી બચવા માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય તો તે SMS છે SMS એટલે સેનેટાઇઝિંગ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે આપણે એ સેનેટાઇઝિંગ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એનું ધ્યાન રાખવાનું છે અને પાલન કરવાનું છે સરકારની કોવિડની જે ગાઈડલાઇન છે એનું પાલન કરવાનું છે અને જબ તક દવાઈ નહીં તબ તક ઢિલાઈ નહીં નું જે સૂત્ર જે છે એનું પણ પાલન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આવજો આવતીકાલે